नमस्कार, आप જોઈ રહ્યા છો એસીબી 24 ન્યૂઝ। ગુરુવારના રોજ વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભા મળવા પામી હતી, જેમાં વિવિધ વિકાસ કાર્યો તેમજ પ્રજાની સમસ્યા મુદ્દે ચર્ચા વિચારણા કરી જરૂરી નિર્ણય લેવામાં આવ્યા હતા। ખાસ કરીને રજૂ કરેલા કામો પૈકી ફાયર વિભાગની સીધી ભરતીની શૈક્ષણિક લાયકાતમાં સુધારા અંગેનું કામ મુલતવી રાખવામાં આવ્યું છે। સભા દરમિયાન શાસક પક્ષ તરફથી શહેરમાં લારી ગલ્લાના દબાણ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે વિપક્ષ તરફથી લારી ગલ્લા ધારકોને યોગ્ય જગ્યા અંગેની રજૂઆત કરવામાં આવી હતી। તદુપરાંત દબાણ મુદ્દે ભાજપ મહિલા કોર્પોરેટર સ્નેહલબેન પટેલનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। આ મુદ્દાની ગંભીર નોંધ લેવા કાઉન્સિલરોનો એક મત જોવા મળ્યો છે। વિપક્ષ નેતા અમીર રાવતે ગેંડા સર્કલ બ્રિજના ખર્ચ તેમજ નવા બનનાર બે બ્રિજની સમસ્યા મુદ્દે જરૂરી સૂચન કર્યું હતું। તદુપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સ શાખા માટેની નવી મશીનરીના ખર્ચા માટે સવાલો ઉઠાવ્યા હતા। તદુપરાંત સિટી બસની ગેરરીતિ સામે પણ જરૂરી સૂચનો કર્યા હતા, જ્યારે ઈડબ્લ્યુએસના આવાસોમાં કોન્ટ્રાક્ટરે લિફ્ટ બાબતે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। કોંગ્રેસના કોર્પોરેટર બાળુભાઈ સુરવે શહીદ જવાનોના પરિવારજનોની ચિંતા વ્યક્ત કરી કોર્પોરેશને કરેલા વાયદાની નિભાવણી માટે રજૂઆત કરી હતી, જેની સામે ભાજપ કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ સહિતના દીકરાઓનો ભણવાનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી। જ્યારે કોંગ્રેસ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા અને અલકાબેન પટેલે જણાવ્યું હતું કે વહીવટી વોર્ડ કચેરીમાં સાધન સામગ્રી તેમજ મેન પાવરનો અભાવ છે, જેના કારણે કામગીરી અસરગ્રસ્ત બને છે। સાથે ફાયર બ્રિગેડના કર્મચારીઓના બે મહિનાથી વેતન નહીં મળતા તે બાબતે પણ રજૂઆત કરી હતી। વડોદરા મહાનગરપાલિકામાં આજે મુખ્ય બે સાતમા અને આઠમા મહિનાની સભાના બંનેના કામો કરવામાં આવી, વિવિધ વિષય હોય, નામકરણનો વિષય હોય, માનવદિન તરીકે સફાઈ સેવક લેવાની વાત હોય, એના સિવાય સરકારી ગ્રાન્ટની ફાળવણીની વાત હોય, મહાનગરના વ્યવસાય વેરાના કામોની વાત હોય, અનેક વિષયો લઈને આજે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। અનેક વિવિધ મુદ્દાઓ પર કોર્પોરેશનના કોર્પોરેટરો દ્વારા પણ પોતપોતાની રજૂઆતો પણ કરવામાં આવી અને રજૂઆતોનો તાત્કાલિક નિકાલ થાય આ દિશાની અંદર કોર્પોરેશન કાર્યરત બનશે।